લઈને ધરાવતો તંત્ર કેટલું એલર્ટ મોડમાં હશે તેના લઈને પણ એક સવાલ યથાવત જોવા મળી રહ્યો છે. ચોમાસું નજીક આવતા અનેક શહેરમાં જે રસ્તાઓ બિસ્માર હાલતમાં જોવા મળતા હોય છે, ખોદકામથી ક્યાંક લોકો પણ હેરાન પરેશાન થતા હોય છે. અને દર વર્ષે જ્યારે પ્રી મોન્સૂનની કામગીરી ધરાવતો જે કરવામાં આવતી હોય છે, પ્રી મોન્સૂનની કામગીરી પાછળ લાખોનો ખર્ચ કરવામાં આવતો હોય છે, પણ એ તમામ પ્રી મોન્સૂનની કામગીરી પર ધરાવતો એક સવાલ થતો હોય છે કે આ યોગ્ય રીતે પ્રી મોન્સૂનની કામગીરી ક્યારે કરવામાં આવશે ને કેવી રીતે કરવામાં આવશે. તો આવો જોઈએ અમારા અમદાવાદના સંવાદદાતાનો વિશેષ અહેવાલ. ઉનાળાની કાળઝાળ ગરમી બાદ ચોમાસાનો પ્રારંભ થશે, પરંતુ ચોમાસામાં પ્રી મોન્સૂનની જે કામગીરી હોય છે તેમાં દર વર્ષે ક્યાંક સવાલો ઉઠતા હોય છે. આ વર્ષે જે સરકાર છે અને જે કોર્પોરેશન છે તેમના દ્વારા કયા પ્રકારની કામગીરી કરવામાં આવી રહી છે, સ્થાનિકો પાસે જઈશું અને વાત કરીશું. શું કહેશો, તમારા વિસ્તારમાં કોર્પોરેશનની કેવી રીતની કામગીરી? અમારા વિસ્તારમાં કોર્પોરેશનની ઘણી સારી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યારે પ્રી મોન્સૂનની તૈયારીના ભાગરૂપે કેચપીટ હોય કે મેનહોલ હોય એને સાફ સ્વચ્છ કરાવી, નવા રીડેવલપમેન્ટના કામ કરી અને અદ્ભુત વ્યવસ્થા કરાઈ છે કે જેનાથી પાણીનો કોઈ ભરાવ ન થઈ શકે. કાકા, આપ કયા વિસ્તારમાંથી આવો છો અને ખાસ તમારા વિસ્તારમાં કોઈ સમસ્યા ખરી અને પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી કેવી? અમારા હું સેટેલાઇટમાંથી આવું છું અને સેટેલાઇટમાં જ વસવાટ કરું છું, અને સેટેલાઇટમાં કામગીરી ખૂબ સારી છે, અદ્ભુત કામગીરી કરે છે. અને આ વખતે પહેલી વખત અમદાવાદમાં અમે જોયું કે મચ્છરનો ત્રાસ અમને દેખાતો નથી, કારણ કે મચ્છર માટેની જે કંઈ પગલાં લેવા જોઈએ એ સારી રીતે લેવાઈ રહ્યા છે. અને ભાઈએ જેમ વાત કરી એ રીતે ફાફૂફીની વ્યવસ્થા પૂરેપૂરી સારી થઈ રહી છે, નવું વૃક્ષારોપણ પણ થઈ રહ્યું છે અને અમને ખૂબ આનંદ છે. તમે શું કહેશો, તમારા વિસ્તારમાં કેવી રીતની કામગીરી પ્રી મોન્સૂન? ઘણી સારી થઈ રહી છે, પ્રમાણમાં વર્ષોથી જે સમસ્યાઓથી ઘણી બધી સોલ્વ થઈ ગઈ છે. સોસાયટીના રોડ, મેન હોલ્સ, ગટર સાફ કરી દીધી છે. સોસાયટીની ઇવન અંદર સોસાયટીની અંદર પણ ઘણી બધી ગટરો જે પણ પ્રોબ્લેમ હતા બધા સોલ્વ થઈ ગયા છે. અને અંદર પેવર્સ રોડ, આરસીસી રોડ મોટાભાગની અમારા એરિયામાં તો, એટલે હું ગાંધીના આશ્રમની આગળ સુભાષભાઈ કેશવનગરમાંથી આવું છું આમ, એટલે ત્યાં આગળ મોટાભાગની સોસાયટીમાં પેવર્સ રોડ, આરસીસી રોડ કંઈ ને કંઈ પ્રકારનું ડેવલપમેન્ટ પૂરેપૂરું સારી રીતે ચાલી રહ્યું છે બધે જ. અચ્છા, તમે કયા વિસ્તારમાંથી આવો છો અને ખાસ ઘણા સમયથી કોઈ સમસ્યા હોય ને હવે એ નિવારી હોય એવી કોઈ વાત? હું પાલડી એરિયામાંથી બિલોંગ કરું છું. જનરલી ચોમાસાની સિઝનમાં પાણી ભરાવાની ત્યાં તકલીફ રહેતી હોય છે અને ત્યારબાદ ખાડા રસ્તા બગડી જતા હોય છે. છેલ્લા લગભગ 1-1.5 વર્ષથી આ પ્રોબ્લેમ સોલ્વ થયો છે. પાણી ભરાતા લગભગ 15 મિનિટમાં બધું પાણી ખાલી થઈ જતું હોય છે અને સાફ સફાઈનું બી એટલું ધ્યાન રખાય છે, જોડે જોડે રાત્રે તમને 2 વાગે પણ સફાઈ કરતા માણસો દેખાતા હોય છે. તો એના માટે ખૂબ સારું કામ કરી રહી છે એમસી. અમદાવાદ માટે કોઈ એવી વાત હોય કે જે તમને તકલીફ કરતી હોય અથવા કોઈ એવો વિસ્તાર હોય કે જ્યાં કોઈ કામગીરી કરવાની બાકી હોય, સરકારને કોઈ સંદેશ આપવામાં? અમુક રસ્તા પર જે ખાડા અને એના લીધે ટ્રાફિકની પરેશાની જે થતી હોય છે એ જેટલી બને એટલી જલ્દી સોલ્વ થતી હોય તો ખૂબ સારું રહેશે. બિલકુલથી. તો જે પ્રકારથી ચોમાસાનું આગમન થતું હોય છે તેની પહેલાં સરકાર હોય કે કોર્પોરેશન હોય તે પ્રી મોન્સૂન પ્લાનની કામગીરી કરતું હોય છે, જેમાં રોડ, રસ્તા, ગટર અને જે વૃક્ષો હોય છે તેને કાપવાની કામગીરી પણ કરવામાં આવતી હોય છે. આ વખતે સરકાર દ્વારા વાયદા કરવામાં આવે છે કે જે વિસ્તારો છે તેમને ડેવલપ કરવામાં આવશે અને જે પણ કામગીરી છે તે કરવામાં આવશે. સ્થાનિકો પણ કહી રહ્યા છે કે તેમના વિસ્તારમાં અત્યારે હાલ તો જે કોર્પોરેશન છે તે સારી એવી કામગીરી કરી રહ્યું છે. કેમેરામેન ગૌતમ દુલેરાની સાથે બિરેન જાદવ, અમદાવાદ. થોડાક વરસાદમાં પ્રી મોન્સૂનની કામગીરી ઉપર સવાલ થતો હોય છે અને અત્યારે હાલ જ્યારે લાખોનો ખર્ચ કરવામાં આવતો હોય છે પણ એ વરસાદમાં આખે આખું ક્યાંક જે ડૂબી જતો હોય, તણાઈ જતો હોય ને તો સ્પષ્ટપણે જોવા મળતું હોય છે. અને આ તમામ પરિસ્થિતિમાં હવે કેવી રીતે કામગીરી કરવામાં આવશે તેને લઈને તો સવાલ યથાવત જોવા મળતો હોય છે. તો આવજો અમારા રાજકોટના સંવાદદાતાનો વિશેષ અહેવાલ. હવે થોડાક દિવસોની વાર છે, થોડાક દિવસો બાદ હવે ચોમાસું આવી જશે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા તંત્રની પ્રી મોન્સૂનની જે કામગીરી છે તેની જો વાત કરવામાં આવે તો અનેક જગ્યાઓ પર રસ્તાઓ પર જે ખાલી જે ખોદકામ જે કરવામાં આવી રહ્યું છે. બીજી તરફ જોવા જઈએ તો રાજકોટ શહેરમાં ઘણા બધા જે બિસ્માર હાલતમાં રસ્તાઓ પડી રહ્યા છે. બીજી તરફ જો કહી શકાય કે રાજકોટ શહેરમાં ઘણા બધા જે પુલ બનાવવામાં આવી રહ્યા છે
ओवरब्रिजो बनावामां आवी रह्या छे, जेना कारणे रस्ताओ छे ते बिस्मार हालतमां जोवा मळे छे। जो जे वरसादनी वात करवामां आवे तो ज्यारे महानगरपालिका द्वारा दर वर्षे जे प्री मॉन्सूननी कामगीरी पाछळ लाखोनो खर्च करवामां आवे छे, परंतु थोड़ा वरसादमां ज प्री मॉन्सूननी कामगीरी पर सवालो अहीं ऊभा थाय छे। जे रीते वात करवामां आवे तो जे राजकोट शहेरनो जे आ पुल छे, थोराड़ा विस्तारनो आ पुल छे, ते थोड़ो वरसाद आवता ज आ जे पुल छे ते भराई जाय छे अने पाणीमां देखातो पण नथी, जेना कारणे महानगरपालिका द्वारा एक पुलनी व्यवस्था तो करवामां आवी छे, परंतु जे आ पुल छे तेने पण नवो करी देवामां आवे तेवी क्यांक ने क्यांक લોકોમાં। કાકા કયા વિસ્તારમાં રહો છો આપ? આનંદનગરમાં। ત્યાં વરસાદમાં પાણી ભરાવાની કેટલી શક્યતાઓ છે? પાણી ભરાય છે વરસાદ? અરે બહુ ભરાય છે પાણી, એના માટે તમારી ભાઈ ઊભો તમારું કામ છે, અમારે અહીંયા લઈ જવા તમને દેખાડવા। કેટલા વર્ષોથી આપ ક્યાં રહો? અમે લઈ છીએ 40 વર્ષથી। તો ચોક્કસપણે ઘણા વર્ષોથી જે પાણી વિસ્તારોમાં ભરાય છે, અને બીજી તરફ જોવા જઈએ તો જે પ્રી મોન્સૂનની કામગીરીની જે મોટી મોટી વાતો છે તે રાજકોટ મહાનગરપાલિકાની તે પોકળ દર વર્ષે સાબિત થાય છે। ઘણા બધા તેવા અંડરબ્રિજો છે જે મહાનગરપાલિકા દ્વારા જે નવનિર્માણ પામેલા છે તેના કારણે, પરંતુ ત્યારે આ વર્ષે નવા બનેલા જે અંડરબ્રિજો છે તેમાં પાણી ભરાશે કે કેમ તે પણ અહીં જોવું રહેશે। કારણ કે ઘણા બધા ખર્ચાઓ કરીને પ્રી મોન્સૂનની કામગીરી મહાનગરપાલિકા દ્વારા જે મોટી મોટી વાતો કરવામાં આવે છે, પરંતુ જેસે થે તેવી પરિસ્થિતિનું ક્યાંક ને ક્યાંક સર્જન થાય છે। આપણી સાથે અન્ય એક વ્યક્તિ છે, આપણે તેમની જોડે વાત કરશું। કાકા કયા વિસ્તારમાં રહો છો? ચુનારાવરમાં। અહીં આ જે દર વર્ષે આ પુલ પાણીથી ભરાઈ જાય છે? દર વર્ષે માથે પાણી આવી જાય। કેટલા વર્ષોથી આપ આ વિસ્તારમાં રહો? આ વિસ્તારમાં હું એમ તો મારો જન્મ જ અહીંયા છે, પણ એક ધારું આ 7-8 વર્ષથી માથે પાણી આવી જ જાય છે। 7-8 વર્ષથી એક ધારું પાણી માથે આવી જાય પુલ માથે। મહાનગરપાલિકાની તંત્રની કઈ ગાડીઓ આવે છે અહીંયા રોકવા કે કઈ કામગીરી આવે? પુલ બંધ કરવા આવે ગાડીઓ, માથે પાણી આવી જાય ને એટલે ડ્રેનેજની ને એવી કામગીરી કરવા નથી આવતી મહાનગરપાલિકા? કઈક કઈક આવે ને કઈક કઈક નું આવે। કાકા આપ ક્યાં વિસ્તારમાં રહો છો? મહાનગરપાલિકા તંત્ર છે કે ક્યાંક ને ક્યાંક જે ક્યારેક કામગીરી કરવા આવે છે અને ક્યારેક કામગીરી નથી કરતા કરવા આવતી। આ જે પાણીનો આ જે પુલ છે થોરાડા વિસ્તારનો, તે દર વર્ષે પાણીથી ભરાઈ જાય છે, જ્યારે થોડો વરસાદ આવે ત્યારે ભરાઈ જાય છે, એટલે ચોક્કસપણે આનો વિકલ્પ કંઈક મહાનગરપાલિકાને શોધવો પડશે। બીજી તરફ જે રીતે કહી શકાય કે આ જે જોઈ શકાય છે કે જે દ્રશ્યોમાં જે નાલાઓ અત્યારે પણ ભરાઈ ચૂક્યા છે, એટલે થોડા વરસાદ બાદ આ જે વિસ્તારની હાલત શું થશે તે પણ અહીં પ્રશ્નાર્થ ઊભો થઈ રહ્યો છે। કેમેરા પર્સન કેતન લખતરિયા સાથે લકીરાજ સિજાલા। સમાચારમાં સમય થયો છે વિરામનો, આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ।